दामनगर नगरपालिकाना जागृत कॉर्पोरेटरनी सराहनीय कामगिरी सामे आवी, जेमा बोगस काम करनार कॉन्ट्रेक्टरने सबक शीखवाडवामां आव्यो। दामनगरपालिकाना जागृत कॉर्पोरेटरनी सराहनीय कामगिरी। दामनगर नगरपालिका द्वारा आरसीसी रोडनुं अंदाजित 13 लाख रुपयानो आरसीसी रोड मधराते दामनगरपालिकानी बाजूमां नवा एसटी बस स्टॉपनी पासे बनाव्यो हतो, जेमां अंदाजित 65 फूट आरसीसीमां लोखंड नाख्या वगर आरसीसी रोडनું કામ કરી દેવાયું હતું। તેની જાણ થોડા દિવસ પહેલા થતા દામનગર નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર અરવિંદભાઈ બોખા, ખીમજીભાઈ કસોટિયા, યાસીનભાઈ ચુડાસમા આરસીસી રોડનું કામ અટકાવાયું હતું। તેની જાણ દામનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પરમાર સાહેબ અને દામનગર નગરપાલિકાના પ્રમુખ પ્રિતેશભાઈ નારોલાને વારંવાર રજૂઆત કરતા આગળનું કામ ચાલુ કરાવો, નવું કામ કર્યા પહેલાં આ રોડ તોડીને 65 ફૂટમાં લોખંડ નાખી નવેસરથી કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। ત્યારે તારીખ 12/8/2021ના રોજ રાત્રે 8 વાગે દામનગર નગરપાલિકાના પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા, નગરપાલિકાના સભ્ય ખીમજીભાઈ કસોટિયા, યાસીનભાઈ ચુડાસમા, અરવિંદભાઈ બોખા, હસુભાઈ ભડકોલિયા અને દામનગર નગરપાલિકાના એન્જિનિયર પ્રશાંત સરલિયા, ડિઝાઇન પોઈન્ટ પરેશભાઈ સાથે મળીને પંચરોજ કામ કરવામાં આવ્યું હતું અને આરસીસી રોડ તોડીને સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલાયા હતા। દામનગર નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો આરસીસી સી રોડ બનાવવા માટે નગરપાલિકાની બાજુમાં, જેમાં આરસીસી જે બનાવવામાં આવ્યો હતો તેની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું, તે માટે જાગૃત કોર્પોરેટર અરવિંદભાઈ બોખા, કિમજીભાઈ કસોટિયા, યાસીનભાઈ ચુડાસમાને જાણ થતાં તે લોકોને કામ અટકાવીને બંધ રખાવ્યું હતું। ત્યારબાદ કામ સમજૂતી કરીને ચાલુ કરવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ થોડાક દિવસ પછી આપણે આરસીસી રોડમાં જ્યાં લોખંડ નથી એ લોખંડ નથી એ આરસીસીને આપણે ફરીથી તોડીને નવેસરથી બનાવવાનું છે। તો તેની માટે આજે તારીખ 12/8/2021ના રોજ સાંજે 7:45 કલાકે દામનગર નગરપાલિકાના કોર્પોરેટર, દામનગર નગરપાલિકાના પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા અને તમામ સ્ટાફના જે માણસો નગરપાલિકાના છે તેની દ્વારા અત્યારે આરસીસીને આજે કરવામાં આવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે આની અંદર કોઈ પણ પ્રકારનું લોખંડ નાખવામાં નથી આવ્યું છે, તરત તમને બતાવી દઈએ। Thank you.